નમસ્કાર મિત્રો, વેદમયા ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 8 યુનિટ નંબર 2 એક્ટિવિટી જોઈશું. મિત્રો, આપણે આગળ આ વનદેવી વિશેની સ્ટોરી ટ્રાન્સલેશન સાથે જોઈ ચૂક્યા છીએ, પણ છતાંય આપણે એકવાર જોઈશું. એકવાર વનદેવી બીજા ઝાડના પાંદડા જુએ છે અને એટલા સરસ મજાના પાંદડા જુએ છે અને એને દુઃખ થાય છે. તો એનો દુઃખ સાંભળી અને વનદેવી પ્રસન્ન થાય છે. તો પ્રથમ વખત જે બાવળનું ઝાડ છે, બબૂળનું ઝાડ છે, એ સોનાના પાંદડા માંગે છે અને સવારે જુએ છે તેનું જે પાંદડા, સરસ મજાના સોનાના પાંદડા હોય છે, બહુ ખુશ થઈ જાય છે. પણ એની હેપીનેસ લાંબો સમય સુધી ટકતી નથી. એક માનવી આવે છે અને ત્યાં એના બધા પાંદડા તોડીને લઈ જાય છે. બબૂલ ટ્રી બહુ જ કરગરે છે કે પ્લીઝ મારા પાંદડા તોડશો નહીં, પણ એ કહે છે કે હું આને સેલ કરીશ અને પછી મારા બાળકો માટે એ ખાવાનું લઈ જઈશ. અને ફરી એકવાર બધા પાંદડા તૂટી જાય છે એટલે બબૂલનું ટ્રી અગલી થઈ જાય છે અને ફરી એ વનદેવીને યાદ કરે છે અને વનદેવી પ્રસન્ન થાય છે. તો બીજી વાર એ કહે છે કે મારે આ વખતે સ્પાર્કલિંગ ગ્લાસ લેવું, એટલે કે કાચના પાંદડા જોઈએ છે. તો વનદેવી કહે છે એકવાર વિચારી લેજો, પણ એ વિચારતો નહીં કે મારે સ્પાર્કલિંગ ગ્લાસ લીવ જોઈએ છે અને મારે કાંટા તો જોઈતા જ નથી. તો ફરી એકવાર વનદેવી એને આશીર્વાદ આપે છે અને બીજી સવારે જુએ છે તો એના પાંદડા સરસ મજાના ચળકતા કાચ જેવા હોય છે. અને પછી સ્ટોર્મી વાઇન્ડ આવે છે, બહુ જ ઝંઝાવાતી પવન ફૂંકાય છે અને આ બધા પાંદડા એકબીજા પાંદડા સાથે અથડાઈ અને તૂટી જાય છે. તો ફરી પાછું એ અગલી દેખાવા લાગે છે. તો ત્રીજી વાર ફરી એ વનદેવી પ્રસન્ન થાય છે. તો કહે છે કે હવે મારે મોટા અને નરમ પાંદડા જોઈએ છે. વનદેવી કહે છે ફરી એકવાર વિચારી લે છે, પણ એના કહે છે કે મારે તો જોઈએ જ અને કાંટા તો મારે જોઈતા જ નથી. તો વનદેવી ફરી પ્રસન્ન થાય છે અને ફરી એને જે બૂન એટલે કે આશીર્વાદ આપે છે કે જાદા રેવા પાંદડા થઈ જશે. તો સરસ મજાના પાંદડાથી બબૂલનું ઝાડ દેખાતું હોય છે. એટલામાં બકરીઓ આવે છે, બહુ જ ભૂખી હોય છે. તો ઝાડના બધા જ પાંદડા ખાઈ જાય છે. બબૂલનું ઝાડ કરગરે છે કે પ્લીઝ મારા પાંદડાને ખાશો નહીં, પણ બકરીઓ એમ કહે છે કે અમે બહુ જ ભૂખ્યા છીએ તો અમે તો ખાઈ જ જવાના. આમ પછી રડી અને ફરી વનદેવીને બોલાવે છે કે હું તો મારા જે જૂના લુકમાં જ વ્યવસ્થિત હતી, મારે જે નાના પાંદડા હતા અને કાંટા હતા એ જ બરાબર છે, તો પ્લીઝ મને છેલ્લી વાર એ મારા પાંદડા પાછા આપી દો. અને વનદેવી આશીર્વાદ આપીને એના પાંદડા આપે છે અને ફરી વાર પછી એ પાંદડા આપણે આજે પણ જોઈ શકીએ છીએ. તો મિત્રો, ચાલો આજે આપણે એક્ટિવિટી જે જોઈ છે, એક્ટિવિટી એના આગળ એક્ટિવિટી 8 જે સ્વાધ્યાય છે એની આપણે આજે ચર્ચા કરીશું. તો મિત્રો, એ તમને સરસ મજાની પ્રવૃત્તિ આપી છે. રિપ્લેસ ધ અન્ડરલાઇન વર્ડ, નીચે લીધેલા શબ્દો રિપ્લેસ કરવાના છે. ગ્રુપ ઓફ વર્ડ્સ ફ્રોમ ધ લેસન, વર્ડ અથવા ગ્રુપ ઓફ વર્ડ. ધ ફર્સ્ટ વન ઓર ટુ લેટર્સ આર ગીવન ઇન ધ બ્રેકેટ ટુ મેક યોર સર્ચ ઇઝી. તમને શરૂઆતના એક અથવા બે અક્ષર તમને દેખાય છે આપેલા છે, જેનાથી તમારું સર્ચ થોડું ઇઝી થાય. હિયર ઇઝ એન એક્ઝામ્પલ ફોર યુ, એ તમારા માટે એક્ઝામ્પલ છે. તો કાલિદાસ વોઝ કટિંગ ધ સેમ બો ઓન વિચ હી વોઝ કટિંગ. એટલે બો એટલે મિત્રો ડાળી અને બ્રાન્ચ એટલે પણ ડાળી થાય. તો એનો સમાનાર્થી શબ્દ મૂકવાનો છે. હવે આપણે આગળ જોઈશું. ધ બોયઝ જોય ડીડ નોટ સ્ટે ફોર અ લોંગ ટાઈમ. તો મિત્રો, લાંબા સમય સુધી માટે એલે આપ્યું છે, તો લાસ્ટ લોંગ એ શબ્દ અહીં આપણે લખવાનો છે. દિવ્યાસ ફેસ વોઝ શાઇનિંગ બ્રાઇટલી, ચળકતો હતો. તો મિત્રો, આપણે પાઠમાં શબ્દ આપણે સ્પાર્કલિંગ, તો સ્પાર્કલિંગ શબ્દ અહીં લખવાનો છે. ધ કિંગ વોઝ રીચ બટ નોટ સેટિસ્ફાઈડ. તો નોટ સેટિસ્ફાઈડ ની જગ્યાએ આપણને ચોપડીમાં ડિસેટિસ્ફાઈડ શબ્દ આપેલો છે. ધ ચિલ્ડ્રન પુલ્ડ આઉટ, તો ચૂંટવું. તો મિત્રો, ધ ફ્લાવર્સ ફ્રોમ ધ ગાર્ડન, તો એ ચૂંટવાની જગ્યાએ આપણને પ્રકડ શબ્દ ચોપડીમાં આપ્યો છે લખવાનો છે. ધ કેમલ ઇઝ એન અનએટ્રેક્ટિવ એનિમલ, એટલે આકર્ષિત નથી. તો એના આપણે ગંદુ અગલી શબ્દ લખવાનો છે. તો આપણે શરૂઆતના શબ્દોથી તમને ખબર પડી જશે મિત્રો કયા શબ્દ તમારે લખવાના છે. આગળ જોઈશું આપણે મિત્રો એક્ટિવિટી સી. ધ કરેક્ટ ઓપ્શન એન્ડ ફિલ ધ બ્લેન્ક, સાચો ઓપ્શન સિલેક્ટ કરીને બ્લેન્ક પૂરવાની છે. વનદેવી ગ્રાન્ટેડ ધ વિશ એન્ડ ખાલી જગ્યા, તો એપિયર કે ડિસેબલ. તો મિત્રો અદૃશ્ય થઈ ગઈ હતી એટલે પહેલું સાચું છે. ધ બબૂલ ટ્રી એ ડિસલાઇક કે લાઇક ઇટ્સ લીવ, તો ડિસલાઇક એના પાંદડા ગમતા નહોતા. ધ પીપલ કેમ એન્ડ સ્ટાર્ટેડ ખાલી જગ્યા ઓલ ધ ગોલ્ડન લીવ્સ, તો પ્લકિંગ ચૂંટવાના ચાલુ કરી દીધા હતા મિત્રો. તો અ મેન સેડ આઈ વિલ ખાલી જગ્યા બાય કે સેલ ધ લીવ્સ એન્ડ સેલ બાય ધ થિંગ્સ ફોર માય ફેમિલી. તો મિત્રો પહેલી ખાલી જગ્યામાં આવશે આઈ વિલ સેલ ધ લીવ્સ, તો સેલ કર્યા હતા, અને બીજી ખાલી જગ્યામાં આવશે બાય, એને બાય કર્યા હતા ફેમિલી માટે થિંગ્સ.
द बबूल ट्री लुकड खाली जगह विदाउट लीव्स पांदरा वगैरह मित्रों अगली लागत इट आई डोंट वॉन्ट गोल्डन लीव्स ग्लास लीव्स और सॉफ्ट हार्ड लीव्स तो मित्रों सॉफ्ट लीव्स आपसे नाउ आई मस्ट हैव स्मूथ ग्रीन लीव्स ओनली देन आई विल बी कंटेंटेड तो मित्रों एनाथी एने संतोष थाय छे तो एमां कंटेंटेड जवाब आपसे अगर जोईशुं मित्रों तमे आ पार्ट सारो भण्या छे तो राइट हु सेड एंड हुम लिसन्ड कोण बोले छे अने कोने कहे छे अथवा कोण सांभळे छे तो वेर आर योर गोल्डन लीव्स तो तारा सोनाना पांदड़ा क्या छे तो मित्रों आ वाक्य वनदेवी बबूल ट्री ने कह्युं हतुं यू लुक वेरी अपसेट तो बहुत चिंता में दिखाय छे आ वात पण वनदेवीए करी हती बबूल ट्री ने आई विल सेल द लीव्स एंड बाय थिंग्स तो अ मैन आ वाक्य बोले तो ने बबूल ट्री ने कह्युं हतुं आई थिंक यू हैव एक्सलेंट ड्रीम हूँ विचारू छू कि तारे सरस मजाना पांदड़ा है आ वाक्य वनदेवीए बबूल ट्री ने कह्युं हतुं बट आई शूड बी गुड लुकिंग टू मारे पण सरस देखाव छे तो आ वाक्य बबूल ट्रीए वनदेवी ने कह्युं हतुं सॉरी बट आई फील देट इट मे बी रिस्की हूँ एवं विचारू छू कि रिस्की है आ वाक्य वनदेवीए बबूल ट्री ने कही थी वी आर वेरी हंग्री वी विल ईट देम ऑल अमे बहुज भूख्या छे अने अमे आ बधा पांदड़ा खाई जईशुं आ गॉड्स बोल्या हता अने बबूल ट्रीने कह्युं हतुं ऑल राइट एज यू विश तारी जेवी इच्छा वनदेवीए बबूल ट्रीने कह्युं हतुं योर लीव्स आर वेरी टेन्डर एंड टेस्टी तारा पांदड़ा बहुज कोमळ अने टेस्टी छे तो मित्रों आ वाक्य गॉड ए बबूल ट्रीने कह्युं हतुं आगळ जईशुं के नाउ आई हेव लर्न अ लेसन मने हवे लेसन भणाय समझाई गयुं छे तो मित्रों आ वाक्य तमे जोई शको छो कि बबूल ट्रीए वनदेवीने कह्युं हतुं तो मित्रों हवे आपणे आगळनो जे मुद्दो छे जोईशुं के वर्क इन पेर रीड द लेसन एरेन्ज द सेंटेन्सीस इन अ प्रोपर ऑर्डर राइट द नंबर इन द ब्रेकेट मित्रों ये तमारे वाक्यो छे ए योग्य क्रममां गोठवाना छे तमने अहीं 10 जेवा वाक्यो आप्या छे तो आपणे एक वार बे वार त्रण वार वाक्यो वाँचवाना जेनाथी तमने स्टोरीनो ख्याल आवी जाय अने हुं तमने जवाब कही रह्यो छुं पहेलुं वाक्य आवशे वन डे द बबूल ट्री लुकड एट द लीव्स ऑफ द अदर ट्री एक दिवसे बबूल ट्री बीजा झाड़ना पांदड़ा जोया बीजा नंबरनुं वाक्य आवशे वन देवी एपियर्ड बिफोर द बबूल ट्री वन देवी बबूल ट्रीना आगळ प्रसन्न थया त्रीजुं वाक्य आवशे द लीव्स ऑफ द बबूल ट्री चेन्ज्ड इनटू शाइनिंग गोल्डन लीव्स पछीना पछी चौथा नंबरनुं वाक्य आवशे द पीपल रेन अवे हेप्पीली विथ ऑल द गोल्डन लीव्स लोको सुखी थी अथवा शांति थी जे सोनाना पांदड़ा लईने खुश दौड़े आगळ जोईशुं पांचमा नंबरनुं आपणे द लीव्स ऑफ द बबूल ट्री चेन्ज्ड इनटू स्पार्कलिंग गोल्डन लीव्स तो जे बबूलना पांदड़ा हता ए गोल्डन लीव्समां चेन्ज थई गया ए आपणे पांचमा नंबरनुं वाक्य आवशे छठ्ठा नंबरनुं वाक्य जोईशुं आपणे ऑल द स्पार्कलिंग लीव्स ऑफ द बबूल ट्री બ્રોક ઇન ટુ સ્મોલ પીસીસ એટલે જે કાચના પાંદડા હતા બધા એ નાના નાના ટુકડામાં વિખરાઈ ગયા એના પછી સાતમા નંબરનું વાક્ય આવશે નેક્સ્ટ મોર્નિંગ ધ બબુલ ટ્રી હેડ બ્રોડ એન્ડ સ્મૂથ લીવ્સ એન્ડ નો થોર્ન્સ બીજી સવારે જોવા તો બબુલ ટ્રીને સરસ મજાના મોટા અને સુવાળા પાંદડા હતા અને કાંટા હતા નહીં આઠમા નંબરનું વાક્ય આવશે ધ ગોડ્સ એટ અપ ઓલ ધ લીવ્સ ઓફ ધી બબુલ ટ્રી બકરીઓ બધા જ બબુલ ટ્રીના પાંદડા ખાઈ જાય નવમા નંબરનું વાક્ય આવશે The one day we gave back small green leaves and no thorns at all. Bubble tree of furry and thorns to bubble tree. So, one day we પાછા એને નાના પાંદડા અને કાંટા આપી દીધા અને મિત્રો દસમા નંબર વાક્ય આવે છે ધ બબુલ ટ્રી સ્ટૂડ અપ હેપીલી ઇન ઇટ્સ એવર ગ્રીન ડ્રેસ અને હાલ પણ તમે જુઓ તો એના એવર ગ્રીન ડ્રેસ ઉપર બબુલ ટ્રી ઊભું છે તો મિત્રો આ રીતે અંદર તમારે ક્રમમાં ગોઠવવાનું છે હવે મિત્રો આપણે જોઈશું કે પ્રશ્નોના જવાબ તમને આપ્યા છે વોટ ડીડ ધ બબુલ ટ્રી હેવ બબુલ ટ્રીને શું હતું તો બબુલ ટ્રી હેડ સ્ટ્રેટ બ્રાન્ચીસ સીધી ડાળીઓ હતી લોંગ વ્હાઇટ થોર્ન્સ બહુ મોટા સફેદ કાંટા હતા એટ ધ બેઝ ઓફ ઈચ લીવ્સ અને દરેક પાંદડાના બેઝ ઉપર એ કાંટા હતા બીજો પ્રશ્ન છે હાઉ વોઝ ધ બબુલ ટ્રી ડિફરન્ટ ફ્રોમ અધર ટ્રીઝ બબુલ ટ્રી બીજા ઝાડથી કેમ જુદું હતું તો બબુલ ટ્રી હેડ સ્મોલ એન્ડ અનએટ્રેક્ટિવ લીવ્સ એન્ડ થોર્ન્સ એના પાંદડા નાના અને અનએટ્રેક્ટિવ હતા અને કાંટા પણ હતા આ રીતે બીજા ઝાડથી જુદું હતું આગળ જોઈશું આપણે ધ બબુલ ટ્રી વિશ્ડ ફોર ધ થ્રી કાઇન્ડ્સ ઓફ લીવ્સ ત્રણ પ્રકારના પાંદડા આપણા પાઠમાં બબુલ ટ્રીએ માગ્યા તો પહેલાં કયા માગ્યા તો શાઇનિંગ ગોલ્ડન લીવ્સ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ અને છેલ્લે બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ ત્રણ પ્રકારના પાંદડા એને માગ્યા હતા એના પાંદડા સિવાય
The bubble tree's happiness did not last long with golden leaves because સોનાના પાંદડાથી એની હેપીનેસ લાંબો સમય સુધી ટક્યું નહીં, કારણ કે સમ પીપલ પ્લકડ ઓલ ધ ગોલ્ડન લીવ્સ એન્ડ રેન અવે. થોડા લોકોએ એને જે પાંદડા ત્યાં તોડ્યા અને ત્યાંથી નાસી ગયા. હાઉ ડીડ ધ બબુલ્સ લીવ્સ ટર્ન ઇન ટુ ગોલ્ડન ગ્લાસ લીવ્સ? તો બબુલ્સ લીવ્સ ટર્ન ઇન ટુ ગ્લાસ લીવ્સ વેન વન દેવી ટચડ હિઝ ટ્રંક વિથ હર મેજિક સ્ટિક. એને જાદુઈ લાકડાથી વનદેવી જે એના ટ્રંકને અડ્યા અને એને જે પાંદડા હતા એ ગોલ્ડન લીવ્સમાં ફેરવાઈ ગયા. તો આગળનો પ્રશ્ન જોઈશું, વેન ડીડ ધ બબુલ ટ્રી રિયલી બીકેમ હેપી એન્ડ કન્ટેન્ટેડ? છેલ્લે કઈ રીતે એ ખુશ અને સંતોષ અનુભવે? ધ બબુલ ટ્રી રિયલી બીકેમ હેપી એન્ડ કન્ટેન્ટેડ વેન ઇટ ગોટ બેક ઇટ્સ લીવ એન્ડ લોંગ વાઇટ થોર્ન્સ. એના પાંદડા અને એના લોંગ બટ કાંટા મળી ગયા પછી એ હેપી અને કન્ટેન્ટ થયું. આગળનો પ્રશ્ન છે મિત્રો, વોટ વોઝ બબુલ્સ લાસ્ટ રિક્વેસ્ટ ટુ વનદેવી? વનદેવીને છેલ્લે રિક્વેસ્ટ કરી હતી. તો બબુલ્સ લાસ્ટ રિક્વેસ્ટ ટુ વનદેવી વોઝ ટુ ગીવ બેક ઇટ્સ લીવ એન્ડ લોંગ વાઇટ થોર્ન. મને મારા પાંદડા અને કાંટા, સફેદ કાંટા પાછા આપી દો. વોટ વિલ યુ આસ્ક ફોર ઇફ વનદેવી કમ્સ ટુ યુ? તો ઇફ વનદેવી કમ્સ ટુ મી, મારી સામે આવે, તો આઈ વિલ આસ્ક હર ટુ મેક માય વિલેજ ફૂલ ઓફ ટ્રીઝ. મારા ગામને બહુ બધા ઝાડથી ભરી દે, કારણ કે મિત્રો અત્યારે પર્યાવરણને સાચવવાનો મોટો પ્રશ્ન છે. તો આપણે આવું કંઈક વરદાન માગી શકીએ છીએ, તમે આ પ્રશ્નમાં ચેન્જ લાવી શકો છો. હવે મિત્રો એ તમારે ડાયલોગ જોવાના છે અને રીડ ધ ફોલોઈંગ ડાયલોગ, સ્ટડી ધ અન્ડરલાઇન એક્સપ્રેશન. તમે ડાયલોગ વાંચવાના છે અને જે નીચે આપ્યા છે એક્સપ્રેશન એને સમજવાના છે તમારે. ટીચર સેડ, ગુડ મોર્નિંગ ક્લાસ, હાઉ આર યુ ઓલ ટુડે? આજે તમે બધા કેમ છો? ક્લાસ સેડ, ગુડ મોર્નિંગ સર, વી આર ફાઇન, અમે બધા મજામાં છીએ. ટીચર સેડ, સ્ટુડન્ટ, આઈ વિલ ગો રાઉન્ડ ધ ક્લાસ એન્ડ ચેક યોર પ્રોજેક્ટ વર્ક. હું ક્લાસમાં રાઉન્ડ મારીશ અને તમારો પ્રોજેક્ટ ચેક કરીશ. સ્નેહા, ઇઝ યોર પ્રોજેક્ટ કમ્પ્લીટેડ? તારો પ્રોજેક્ટ કમ્પ્લીટ છે? સ્નેહા કહે છે યસ ઇટ ઇઝ, હા છે. ટીચર સેડ વેરી ગુડ. તો મિત્રો પહેલું એક્સપ્રેશન જોવા, ટીચરે સારા કામ માટે વેરી ગુડ કીધું. આશીષ, ઇઝન્ટ યોર પ્રોજેક્ટ વર્ક રેડી? તારું પ્રોજેક્ટ વર્ક રેડી છે? તો આશીષ કહે છે સોરી સર, આઈ વોઝ એબસન્ટ યસ્ટરડે, હું કાલે ગેરહાજર હતો, બટ આઈ વિલ ડુ ઇટ ડ્યુરિંગ ધ રિસેસ ટાઈમ સાહેબ, અને હું રિસેસ ટાઈમમાં પૂરું કરી દઈશ. ટીચર સેડ દેટ્સ ગુડ. એન્ડ યુ દિશાંત, તારે? ઈશાંત સેડ હિયર ઇટ ઇઝ સર. સર ત્યાં રહ્યો. ટીચર સેડ વેલ ડન બોય, લેટ મી સી યોર પ્રોજેક્ટ, તારો પ્રોજેક્ટ મને જોવા દે. તો ટીચર સેડ દિશાંત યુ કલેક્ટ નાઇસ ફોટોગ્રાફ એન્ડ વેરી ઇન્ટરેસ્ટિંગ ડિટેલ, સુપર. તો એને સુપર કરી અને ટીચરે એને બિરદાવ્યું. તો મિત્રો આ રીતે તમારે એનું આપણે કામ કરવાનું છે. તો આગળ આપણે જોઈશું, તો મિત્રો આપણે એક્ટિવિટી 12ની માહિતી મેળવીશું. તો એક્ટિવિટી 12માં તમને આપ્યું છે મેક અ લિસ્ટ ઓફ વેરિયસ પ્લાન્ટ્સ એન્ડ ટ્રીઝ, તમારે લિસ્ટ બનાવવાનું છે. કલેક્ટ ઇન્ફોર્મેશન અબાઉટ ધેમ, એના વિશે ઇન્ફોર્મેશન ભેગી કરવાની છે. ફોટોગ્રાફ્સ, ફોટા પણ ભેગા કરવાના છે. એન્ડ પુટ યોર ઇન્ફોર્મેશન ઇન ધ ગીવન ટેબલ, અને જે ઇન્ફોર્મેશન છે એ તમારે ટેબલમાં મૂકવાની છે. તો ચાલો આપણે જોઈએ, તમને ઉદાહરણ આપેલું છે તો આપણે જોઈશું. પિક્ચર્સ ઓફ ધ પ્લાન્ટ, તો એ તમને આંબાનું ચિત્ર આપ્યું છે. અહીં મિત્રો તમારે લીમડાનું ચિત્ર દોરવાનું છે અને આંબલાનું ચિત્ર અહીં દોરવાનું છે. તો સૌથી પહેલાં આપણે જોઈશું નેમ ઓફ ધી પ્લાન્ટ, તો મેંગો ટ્રી, તો એ લખવાનું છે મિત્રો. લીમડાનું ઝાડ છે એટલે નીમ ટ્રી, અને એ આંબલાનું ઝાડ છે તો આંબલા ટ્રી. કલર ઓફ ધી પ્લાન્ટનો ફ્લાવર, તો પ્લાન્ટનો ફ્લાવરનો કલર કેવો છે? તો ગ્રીન છે. નીમનો પણ ગ્રીન હોય છે અને આંબલાનો પણ ગ્રીન હોય છે. નેમ ઓફ ધ ફ્રૂટ, ફ્રૂટનું નામ શું છે? તો એને મેંગો કહેવાય છે. આમાં ફ્રૂટને લીંબોળી કહેવાય છે અને આમાં આંબલા કહેવાય છે. સાઇઝ ઓફ ધ લીવ, તો સાઇઝ કેવી છે? સાઇઝ તો મીડિયમ, આમાં મીડિયમ હોય છે અને આંબલામાં એની પાંદડાની સાઇઝ, લીવ્સની સાઇઝ જે સ્મોલ હોય છે. મેડિસિનલ યુઝ, મેડિસિનલ યુઝ કયો છે? તો પ્રોટેક્ટ ફ્રોમ હીટ સ્ટ્રોક, તો જે ગરમીના જે કિરણો છે એનાથી બચવા માટે. મેક સોપ, લીમડાના પાન, લીમડાનો સાબુ બને છે. એન્ડ ગુડ ફોર હેલ્થ,
ટોનિક ફોર આઈઝ અને આંખ માટે એક પ્રકારનો ટોનિક છે. અધર યુસે જોઈશ તો મિત્રો એ આંબળા મેંગોમાં જોઈશું તો ટુ મેક પીકલ, એટલે કે મિત્રો તમારે એનું અથાણું બનાવી શકે છે. ઇટ્સ ઓઇલ ઇઝ ઓલ્સો યુઝફુલ, એનું જે ઓઇલ છે તેલ યુઝફુલ છે. અને આંબળા માટે ટુ મેક પીકલ, એનું પણ પીકલ એટલે કે અથાણું બનાવી શકાય છે. મિત્રો આશા રાખું છું કે તમને અમારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે. તો પ્લીઝ અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.